જય ભગવાન, કેમ છો બધા? મજામાં ને વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં સંસ્કૃત વિષયમાં આપણે આજ અભ્યાસ કરવાનો છે. તમે બધા ઘરે રહી અને અભ્યાસ કરો છો. આપણે સંસ્કૃતમાં સાતમું જે પદ્ય સુભાષિત કુસુમાય એના વિશે આપણે અભ્યાસ કર્યો. એમાં આપણે એના ઉદ્દેશ શું હતું કે ભાઈ આપણા જીવન ચરિત્રમાં એક સારા નાગરિક બનવા માટે, જીવનશૈલી સારી જીવવા માટે સુભાષિતો આવશ્યક છે. જેમ આપણે જીવન જીવવા માટે અન્ન અને પાણી એ જરૂરી છે, એમ સારી જીવનશૈલી જીવવા માટે આ સુભાષિતો પણ આવશ્યક છે. તો એના વિશે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કર્યો. હવે એના પછીનું જે ગદ્ય છે એ છે સાક્ષી ભૂત મનુષ્ય. એમાં સંવાદ છે સુનિત અને પુનિતના. સાક્ષી ભૂત મનુષ્ય, સાક્ષી ભૂત, સાક્ષી બનેલો માણસ, જળ પદાર્થો નિર્જીવ, પછી જે અબોલ પશુ પક્ષી પ્રાણીઓ છે તે અને મનુષ્ય, જો કોઈ દુર્ઘટના ઘટે તો આ ત્રણ એ સાક્ષી હોય છે. એમાં મનુષ્ય જ્યારે સાક્ષી બને છે ત્યારે એનું કર્તવ્ય શું હોય, એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં આપણે જોઈએ, તો પહેલા તો પ્રસ્તાવ કે સંસારને જોવાની અનેક રીત છે, તેમાંની એક રીત છે સંસાર ઘટના દુર્ઘટનાઓની માયાજાળ છે. દરેક ક્ષણે દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી રહે છે. તેથી ક્ષણે ક્ષણે સ્થળ ગમે તે દરેક સ્થળ ઘટનાઓ ઘટતી હોય છે. સંસારના વિવિધ પદાર્થો એકબીજાના સંદર્ભે આ બધી ઘટનાઓના સાક્ષી બનતા હોય છે. અને આ સંસારના વિવિધ પદાર્થો એના સાક્ષી બનતા હોય છે. આવા સાક્ષીઓમાં પથ્થર જેવા જળ પદાર્થો, પશુ પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થોનો સમાવેશ થાય છે. પોતાની લાક્ષણિકતાને કારણે આ સાક્ષીભૂત પદાર્થો જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે. કે જે પોતાની લાક્ષણિકતાઓ મુજબ એ પોતાની જુદી જુદી લાક્ષણિકતાઓ એ વિદ્યાર્થી મિત્રોએ અદા કરતા હોય છે. પથ્થર વગેરે જળ પદાર્થો કશું જ કર્યા વિના નિષ્ક્રિય રહીને જે તે ઘટનાના સાક્ષી બને છે. કે જે પથ્થર વગેરે પદાર્થ નિર્જીવ છે એ શું કરશે, તો કે નિર્જીવ છે એટલે નિષ્ક્રિય, કોઈ પણ કાર્ય કરવા સમર્થ નથી, નિષ્ક્રિય રહેશે અને એવી રીતના સાક્ષી બને છે. ગાય વગેરે જેવા પશુઓ ઘટના સ્થળથી દૂર ભાગીને પોતાની જાતને સાચવી લેવાનો ઉપક્રમ આપે છે. પશુ પક્ષી એ શું કરે, તો કે અકસ્માત થયો એનો અવાજ આવ્યો, ધ્વનિ આવ્યો, એનાથી ડરી જાય છે અને એનાથી પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરે છે. આ બંને પદાર્થો પાસે આ સિવાય બીજી કોઈ આશા રાખી શકાતી નથી. એના સિવાય ઈ બે પાસે તો એ જ આશા રાખી શકાય, પરંતુ માણસની સ્થિતિ આ બંને કરતા જુદા પ્રકારની છે. પરંતુ માણસની જે સ્થિતિ છે વિદ્યાર્થી મિત્રો એ આ બંને કરતા જુદી છે. જેમ કે દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ દુર્ઘટનાગ્રસ્તને જોઈ તેનાથી દુઃખથી દુઃખીની લાગણી અનુભવે, એ સાથે જ તે દુઃખી માણસની મદદ કરવા સક્રિય બને છે. કે દુર્ઘટના જોઈ અને માણસ છે એ પોતે પણ દુઃખની અનુભૂતિ કરે, એની મદદ કરવા સક્રિય થાય અને એ રીતે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરે. વળી એ દુર્ઘટનાથી કોઈ બોધપાઠ પણ શીખે તેવો ઉપક્રમ આપે છે. દુર્ઘટના થઈ
કોઈ પણ ઘટના ઘટે તો એની પાછળ કઈ કારણ જવાબદાર હોય છે. કારણ વગરની કોઈ ક્રિયા હોતી નથી વિદ્યાર્થી મિત્રો, કારણ વગરની કોઈ ક્રિયા ન હોય, કારણ તો હોય જ એની પાછળ. તો દુર્ઘટના ઘટે છે એની પાછળનું પણ કંઈક કારણ હોય એ જાણવું, અને એ જાણીને એની એવી ભૂલ ફરી ન થાય, એટલે આપણાથી ન થાય, એમાંથી એ બોધપાઠ શીખવાનો હોય છે. આજકાલ યાતાયાતના સાધનોની અધિકતાને કારણે રાજમાર્ગો ઉપર અનેક દુર્ઘટનાઓ બને છે. પીછો વાહન વ્યવહાર એટલો બધો વધી ગયો છે કે અનેક દુર્ઘટનાઓ રસ્તા ઉપર જોવા મળે છે. આવી દુર્ઘટનાના સાક્ષીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની હોય છે તે અપેક્ષાઓ પૂરી થતી નથી. હવે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે માણસ પાસે અપેક્ષા રાખવાની હોય છે, એ અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ પૂરી થતી નથી. કે જે કોઈ અકસ્માત થયો હોય તો એ અકસ્માતને જોઈને અહીંયાથી જાળિયા જાય છે, એની મદદ કરવા કોઈ તૈયાર નથી. ના ના, એ લખડામાં કોણ પડે, ના ના આપણે નથી પડવું, આપણે તો કોણ ખાય છે, આ કામે જવું છે, આ કામે જવું છે. પણ એ સાક્ષી બનતા નથી, એની પાસે જે અપેક્ષા રાખવાની હોય છે એ પૂરી થતી નથી. આ સ્થિતિમાં દુર્ઘટનાઓના સાક્ષીભૂત મનુષ્યની ફરજ છે જે બચાવવા માટે તત્પર રહેવા તરફ દિશા સૂચન કરવા માટે આ સંવાદાત્મક પાઠ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ પાઠ આપવાનો ઉદ્દેશ શું છે કે વિદ્યાર્થી મિત્રો, તમારામાં એ મદદ કરવા માટે તમારી ફરજ તમે જાણી શકો કે એની મદદ કરવાના ઉદ્દેશથી આ પાઠ અહીં આપેલો છે કે એ પોતે પોતાની ફરજ બજાવી શકે. તો એ સાક્ષી બની મનુષ્ય અને એની મદદ કરી શકે એ હેતુથી પાઠ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગદ્યમાં જોઈએ તો માર્ગે ઘટના માનાય દુર્ઘટનાયા સાક્ષીન કે ભવંતિ, કે છે રસ્તામાં બનતી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ હોય છે, ચ અને કિમ કિમ તે આચર્યંતિ, કિમ કિમ અને તે શું શું આચરે છે કરે છે, આચરંતિ આચરે છે કરે છે. ઇતિ વિષયં અધિકૃત્ય એ વિષય સંબંધે પુનીત સુનીતોવ પરસ્પરં સંબંધતઃ, એ વિષય સંબંધે પુનીત અને સુનીત એકબીજા પરસ્પર વાતચીત સંબંધતઃ એટલે વાતચીત કરે છે. રસ્તામાં બનતી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ હોય છે અને તે શું શું કરે છે તે વિષય સંબંધે પુનિત અને સુનિત એકબીજા વાત કરે છે, વાર્તાલાપ કરે છે. પુનિત અને સુનિત એ વાતચીત કરે છે કે રસ્તામાં માર્ગમાં અકસ્માત થાય, દુર્ઘટના થાય તો એના સાક્ષીઓ કોણ કોણ હોય છે અને એ સાક્ષીઓ શું કરે છે એ વિશે પુનિત અને સુનિત ચર્ચા કરે છે. પુનિત ઉપજ પુનિત કહે છે ભાત્ર, ભાત્ર એટલે ભાઈ, માર્ગે કદાચ ન દુર્ઘટના અપી ઘટંતી, માર્ગે રસ્તામાં ક્યારે દુર્ઘટના અપી ઘટંતી, દુર્ઘટના ઘટે છે. તત્ર ત્યાં પ્રાય ઘણું કર્યું, પ્રસ્તરાદય પ્રસ્તરાદય એટલે કે પથ્થર વગેરે જેવા જડ પદાર્થ વગેરે જેવા જડ પદાર્થો, ગવાદય પશવો, ગાય વગેરે જેવા પશુઓ, ચ
રસ્તામાં ક્યારે દુર્ઘટના પણ ઘટે છે. ત્રણ, ત્યાં ઘણું કરી પથ્થર વગેરે જેવા જળ પદાર્થો, ગાય વગેરે જેવા પશુઓ, મનુષ્ય, આમ ત્રણ સાક્ષીઓ હોય છે. શું તું જાણે છે કે ઘટેલી ઘટનાના સંદર્ભમાં, દુર્ઘટનાના સંદર્ભમાં આ ગ્રહ ભિન્ન ભિન્ન કાર્ય કરે છે, અથવા તો ભિન્ન ભિન્ન કાર્ય આચરે છે? સુનિતમ, સુનિત કે છે, ન જાણામી, જાણતો નથી. પ્રથમ કથયતુ, પહેલા કહો યત કે પ્રસ્તરાદય કી કુર્વંતિ. પ્રસ્તરાદય પથ્થર વગેરે કી કુર્વંતિ, શું કરે છે? ઠીક છે સુનિત, એમ કે હું જાણતો નથી, પથ્થર વગેરે એ શું કરે છે? પુનિત, પ્રસ્તર આદયસ્તુ અચેતના સંતિ, કે જે પથ્થર વગેરે અચેતન નિર્જીવ સંતિ, અચેતન છે, એનામાં ચેતના નથી, અચેતન છે. તે સ્વયં ક્રિયા કરતું સમર્થા ન ભવંતિ, તે સ્વયં તે પોતે ક્રિયા કરવા માટે સમર્થ નથી. અતઃ આથી તે તથેવ તિષ્ઠંતિ, આથી તે તેમ જ રહે છે. પથ્થર વગેરે જેવા પદાર્થો, વિદ્યાર્થી મિત્રો, એ નિર્જીવ છે, એનામાં ચેતન નથી, એનામાં ચેતના નથી, અચેતન છે, એટલે તે તેમ જ રહેશે. સુનિત, સચેતના પશવ ચ પક્ષીનો કી કુર્વંતિ. આગળ સુનિત એમ કે પાછળ કે સચેતન, ચેતન વાળા પશુ અને પક્ષીઓ એ શું કરે છે? કે જે ચેતન વાળા છે એ પશુ અને પક્ષીઓ શું કરે છે? પુનિત, એતે એતે ઘટનાયા ઉત્થિતાન ધ્વનિ, એતે એ ઘટનાથી ઉત્થિતાન ઉત્પન્ન થયેલ ધ્વનિન, ધ્વનિથી અવાજથી ભય અનુભવંતિ, ભય અનુભવે છે. અતઃ આથી ઘટના સ્થળાત, ઘટના સ્થળથી દૂરે ધાવંતિ, ધાવંતિ એટલે દોડે છે, દૂર દોડે છે, આથી તે ઘટના સ્થળથી દૂર દોડે છે. પુનિતી, કે આ ઘટનામાંથી ઉઠેલા અવાજથી તે ભય અનુભવે છે અને તે ઘટના સ્થળથી દૂર ભાગે છે અથવા તો દોડે છે. શું વિદ્યાર્થી, પથ્થર છે એ તો નિર્જીવ છે, એનામાં ચેતના નથી, એટલે એમને એમ રહેશે, એ કોઈ ક્રિયા કરશે નહીં. પશુ પક્ષી પ્રાણીઓ એના ચેતન છે, એનામાં પણ એ આ અવાજ આવ્યો હશે, જે દુર્ઘટના ઘટી હશે એનાથી જે અવાજ ઉત્પન્ન થયો હશે, એ અવાજથી ભયભીત થઈ એ ત્યાંથી દૂર ભાગશે. સુનિત, સત્યમ વદતિ ભવાન, કે છે આપણે 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 સાચું કહ્યું, ગવાદય પશવસ્તુ નિર્બુદ્ધય સંતિ, કે છે બુદ્ધિ રહી નિર્બુદ્ધય દૂર દોડે છે, તહીર પસુર એવ સતી.
સ્થળથી દૂર દોડે અથવા તો ભાગે તો તે પશુ જ છે. ગાય ની તો આપણે સામાન્ય રીતે એમાં બુદ્ધિ નથી, આપણને ખ્યાલ છે હા કે આપણે બોલીએ એ સમજે છે, પણ તે કાર્ય કરવા સક્ષમ નથી. પણ જો કોઈ મનુષ્ય એ મનુષ્ય બુદ્ધિવાળો મનુષ્ય હોય કોઈ, તો એ જો એ ઘટના સ્થળથી દૂર ભાગે તો એ પશુ સમાન જ છે. એટલે એમ કહીને આપણે કહ્યું છે કે ભાઈ કોઈ ઘટના ઘટે તો આપણાથી થાય એટલે એને મદદ કરવી જોઈએ. Obrigada.